હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરાના પતિ પત્ની કારમાં દવા પીધેલી હાલતમાં મરી આવ્યા. પતિ પત્ની ગઈકાલ રાત્રિથી ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે પુરંદર સ્ટેન્ડ પાસેથી કારમાં મહિલા મૃત હાલતમાં તો પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો મળી આવ્યો હતો. પતિને સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. મૃતક પતિ પત્નીને એક 20 વર્ષની બેબી તથા 18 વર્ષનો પુત્ર છે. પતિ છેલ્લા 15 વર્ષથી પોતાની સાસરીમાં રહેતો હતો. મૂળ સમૂહ ગામનો વતની. પ્રાંતિજ પોલીસ સ્થળ ઉપર જઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. પતિ પત્નીના મોતનું કારણ અકબંધ. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરાના પતિ પત્ની કારમાં દવા પીધેલી હાલતમાં મરી આવ્યા. પતિ પત્ની ગઈકાલ રાત્રિથી ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે પુરંદર સ્ટેન્ડ પાસેથી કારમાં મહિલા મૃત હાલતમાં તો પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો મળી આવ્યો હતો. પતિને સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. મૃતક પતિ પત્નીને એક 20 વર્ષની બેબી તથા 18 વર્ષનો પુત્ર છે. પતિ છેલ્લા 15 વર્ષથી પોતાની સાસરીમાં રહેતો હતો. મૂળ સમૂહ ગામનો વતની. પ્રાંતિજ પોલીસ સ્થળ ઉપર જઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. પતિ પત્નીના મોતનું કારણ અકબંધ.